गुड मॉर्निंग, नमस्कार। જમીનના પ્રકારમાં આપણે આજે ત્રીજો અને ચોથા પ્રકાર એટલે કે કાળી જમીન અથવા રેંગૂન અથવા તો લેટરાઇટ પ્રકારની જમીન। હવે આપણે અગાઉના બે જે જમીનોના પ્રકાર જોયા હતા રાતી જમીન, એમાં પણ આપણે વાત કરી હતી ભાઈ કેવી રીતે એનું ક્ષેત્રફળ ફેલાયેલું છે, કેટલું ક્ષેત્રફળ કેટલા ટકામાં ફેલાયેલું છે, એ ઉપરાંત એનો ઉદ્ભવ એટલે કે નિર્માણ કેવી રીતે થયું, એ બીજું કેટલા વિસ્તારમાં ફેલાયેલી છે, ભારતના કયા કયા વિસ્તારમાં આવેલી છે, એમાં કયા તત્વો આવેલા છે, બીજું શેની માત્રા ઓછા પ્રમાણમાં છે એ પણ વાત કરી, પછી એમાં કયા પાકો લેવામાં આવે છે એ અને કયા કયા પાકો દ્વારા કેટલાકમાં જે તત્વોનું ઉમેરી પણ શકાતું હતું કે ભાઈ નાઇટ્રોજનનું પ્રમાણ કઠોળના પાકો લેવાથી આર્થિક પ્રકારની જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારી શકાતું, એવી જ રીતે આપણે એમાં વાત કરવાની છે કાળી જમીન અને જે લેટરાઇટ પ્રકારની જમીન છે એની। તો કાળી જમીનમાં પણ આપણે વાત કરીએ કે ભાઈ એનું ક્ષેત્રફળ જે છે એ ટોટલ 15% ક્ષેત્રફળ ધરાવે છે, આખા ભારતનું જે ક્ષેત્રફળ હોય એમાંના 15% જમીન કાળા જમીન પ્રકારની છે, આપણે એટલે કે કાળી જમીન છે। બીજું કે જે ઉદ્ભવ અથવા તો નિર્માણ, એ ઉદ્ભવ જે છે એ આનો જે વિસ્તાર જે છે મહારાષ્ટ્ર બાજુ એટલે કે પશ્ચિમ અને પૂર્વમાં જે જમીન છે એ અહીંયા ફેલાયેલી છે, એમાં મધ્ય ભારતમાં પણ એક મધ્યપ્રદેશ આવી જાય, એનો ઉદ્ભવ એ દખ્ખણના લાવાના પથરાવથી એટલે કે જે દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ છે જે છે ત્યાં લાવાના પથરાવના કારણે આ જમીનનું નિર્માણ થયેલું છે અથવા તો ઉદ્ભવ થયેલું છે। બીજું હવે કઈ જગ્યાએ આ જમીન શક્તિ વધારે છે, કયા રાજ્યોમાં શક્તિ વધારે છે, એમાં એક તો સમગ્ર મહારાષ્ટ્ર આખા મહારાષ્ટ્રમાં આ જે કાળા પ્રકારની જમીન અથવા તો કાળી જમીન ધરાવે છે। બીજું એક તો પશ્ચિમી મધ્યપ્રદેશમાં મહારાષ્ટ્ર જે હતું એ સમગ્ર મહારાષ્ટ્ર હતું, મધ્યપ્રદેશમાં પશ્ચિમી મધ્યપ્રદેશમાં આંધ્રપ્રદેશમાં કર્ણાટકમાં કેટલાક ભાગોમાં આ પ્રકારની જમીન આવેલી છે અથવા તો કાળી જમીન ધરાવેલી છે। હવે ગુજરાતમાં પણ કાળી જમીન છે પણ એ જે જિલ્લાઓ છે એ જિલ્લાઓમાં આપણે વાત કરીશું, તો ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ જિલ્લાઓમાં આ પ્રકારની જમીન ધરાવે છે અથવા તો આ પ્રકારની જમીન જોવા મળે છે। બીજું કે જો પરિવાર કે આજે ઉદ્ભવ અથવા તો નિર્માણ એમાં કઈ ભૂમિકા મહત્વની ભજવે છે, તો એ જો એક તો લાવાઈ કડકો અને આબોહવાની મુખ્ય ભૂમિકા જોવા મળે છે, અને જે અપવાદ વાત કરી દખ્ખણના જે લાવાના પથરાવથી ઉપરાંત એની જે નિર્માણમાં લાવાઈ કડકો અથવા તો એના આબોહવાની મુખ્ય ભૂમિકા ભજવે છે કાળા પ્રકારની જમીનના નિર્માણમાં। હવે જો એમાં શું આવેલું છે, એક તો લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ આ જે વસ્તુ જે છે એનું પ્રમાણ કાળા પ્રકારની જમીનમાં વધારે જોવા મળે છે। ફળદ્રુપતા એને કેવી હોય છે, સારી ગણાય છે, ફળદ્રુપતા સારી ગણાય છે અને એનું કારણ કે ભાઈ એમાં ભેજ જે હોય એનો સંગ્રહ કરવાની શક્તિ વધારે હોય છે, શું હોય છે, ભેજ સંગ્રહ કરવાની અથવા તો ગ્રહણ કરવાની જે શક્તિ છે એ ઘણી વધારે છે। આ ભેજ જે સુકાય ત્યારે એકદમ તિરાડો અથવા તો ખાટો પડી જાય છે, ભેજ જે છે એ સુકાઈ જાય ત્યારે એમાં તિરાડો કે ખાટો પડી જાય છે। તમારા પાઠ્યપુસ્તકમાં તમારે જો કાળી જમીનની બાજુમાં તમને એ આ પ્રકારની જમીનનો એક ચિત્ર આપેલો છે એ તમે જોઈ શકો છો। બીજું જો કે ભાઈ કાળા પ્રકારની જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા કઠોળના પાકો લેવાય છે, કયા કયા પાકો લેવાય છે, કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા કઠોળના પાકો લેવાય છે। આગળ કપાસના પાકને વિશેષ અનુકૂળ આવે છે કઈ જમીન, કાળી જમીન, કપાસના પાકને વિશેષ અનુકૂળ આવે છે તે માટે થઈ એને કપાસની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે।
કેવી જમીન કપાસની જમીન કેમ કેમ કે કપાસના પાકને વિશેષ અનુકૂળ આવે છે તે માટે આપણે પણ અહીંયા જે જિલ્લાઓ વાત કરી એ જિલ્લાઓમાં જે કપાસનો ઉત્પાદન છે એ વધારે પ્રમાણમાં થાય છે જે કાનમ પ્રદેશ કહે છે એ હવે ફરીવાર એકવાર જોઈ લઈએ કે ભાઈ કાનમની જમીન એક તો કેટલું ક્ષેત્રફળ ધરાવે છે 15% ક્ષેત્રફળ ધરાવે છે ઉપરાંત જે ઉદ્ભવ અથવા તો નિર્માણ એક તો દખ્ખણના લાવાના પથ્થરોથી ઉપરાંત લાવાઈ ખડકો અને આબોહવાની મુખ્ય ભૂમિકા છે કયા પ્રકારની જમીનના નિર્માણ આગળ જોઈએ કયા કયા રાજ્યોમાં આ જમીન જોવા મળે છે તો એ એમાં સમગ્ર મહારાષ્ટ્ર આખા મહારાષ્ટ્રમાં આ પ્રકારની જમીન જોવા મળે છે પશ્ચિમી મધ્યપ્રદેશ આંધ્રપ્રદેશમાં કર્ણાટક જે છે કેટલાક ભાગોમાં એ જોવા મળે છે હવે ગુજરાતમાં જે જિલ્લાઓમાં જોવા મળે છે જિલ્લાઓમાં છે સુરત ભરૂચ નર્મદા વડોદરા તાપી અને ડાંગ જિલ્લામાં આ પ્રકારની જમીન જોવા મળે છે હવે જો આ જમીનમાં કયા તત્વોનું વધારે પ્રમાણમાં હોય છે તો લોહ ચૂનો કેલ્શિયમ પોટાશ વગેરેનું પ્રમાણ વધારે પ્રમાણમાં જોવા મળે છે બીજું કેની ફળદ્રુપતા જે છે એ એકદમ સારી ક્વોલિટીની ગણવામાં આવે છે અથવા તો ગણાય છે એટલે એમાં જો બીજું કે એની એક વિશેષતા એ પણ છે કે આ જમીન છે કાળી જમીન છે એમાં ભેજને સંગ્રહ કરી રાખવાની જે શક્તિ છે એ વધારે પ્રમાણમાં ઘણી વધારે હોય છે સંગ્રહ શક્તિ એની વધારે હોય છે ભેજને સંગ્રહ રાખવાની આ ભેજ જે છે એ સુકાય ત્યારે આ જમીનમાં તિરાડો કે ફાટો પડી જાય છે આ ભેજ જે છે એ સુકાય ત્યારે શું થાય છે જમીનમાં તિરાડો અથવા તો ફાટો પડી જાય છે હવે જો આ જમીનમાં કયા કયા પાકો લેવાય છે તો એ કપાસ અળસી સરસવ મગફળી તમાકુ અને અડદ જેવા કઠોળના પાકો લેવાય છે બીજું કે જો કપાસના પાકને આ વિશેષ અનુકૂળ આવતી હોવાથી આ જમીનને કપાસની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો આ જે છે જમીનનો ત્રીજો પ્રકાર જો હવે આપણે વાત કરીશું ચોથા પ્રકારની લેટેરાઇટ પ્રકારની જમીન તો એનું પણ આપણે નામકરણ પહેલાં જોઈ લઈએ કે ભાઈ લેટેરાઇટ પ્રકારની જમીન છે એનું નામકરણ લેટિન ભાષાના શબ્દ લેટર એટલે કે ઈટ પરથી પડ્યું છે ફરીવાર લેટેરાઇટ પ્રકાર અથવા તો પડખાઉ જમીન લેટિન ભાષાના શબ્દ લેટર લેટર શબ્દ એટલે કે ઈટ પરથી પડ્યું છે હવે જે આ જમીન છે એનો લાલ રંગ જમીનનો રંગ કેવો છે લાલ એ શેના કારણે હોય છે લોહ ઓક્સાઇડને કારણે લાલ રંગ જે છે એ લોહ ઓક્સાઇડને કારણે જોવા મળે છે આગળ આ જમીન જ્યારે ભીની થાય એટલે કે એમાં પાણી નાખવામાં આવે ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે સખત બની જાય છે એકદમ કડક બની જાય છે હવે જો પરિવાર આ ભીની થાય કઈ જમીન લેટરાઈ કે પડખાઉ જમીન જે છે એ ભીની થાય પલળી જાય ત્યારે કેવી બની જાય છે માખણ જેવી મુલાયમ અને જ્યારે એ સુકાઈ જાય ત્યારે એ એકદમ સખત બની જાય છે નિર્માણ કેવી રીતે થયું છે તો સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના નિવારણથી આ જમીનનું નિર્માણ થયું છે પરિવાર નિર્માણ કેવી રીતે થયું છે તો સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના નિવારણથી આ પ્રકારની જમીનનું નિર્માણ થયેલું છે ભારતમાં હવે જો ભારતમાં કઈ જગ્યાએ ભારતીય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોના ઊંચાવાળા જે ભાગોમાં વિકસિત થયેલી જોવા મળે છે કઈ બાજુ ભારતીય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોના ઊંચાવાળા ભાગોમાં જોવા મળે છે હવે આ કયા તત્વોનું પ્રમાણ વધારે જોવા મળે છે એ લોહતત્વ પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે જોવા મળે છે એટલે કે લેટેરાઇટ પ્રકારની જમીનમાં લોહતત્વ પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે જોવા મળે છે આ જમીન ઓછી ફળદ્રુપ હોય છે એટલે કે આ પ્રકારની જે જમીન છે એની ફળદ્રુપતા ઓછી હોય છે જેમ આપણે કાળા પ્રકારની જમીન જોઈ કાળી જમીન એમાં જે ફળદ્રુપતા વધારે હતી એવી આમાં ફળદ્રુપતા વધતી નથી પરંતુ
જે રાસાયણિક ખાતરો ઉમેરવામાં આવે તો રાસાયણિક ખાતરોમાં ઉમેરવામાં આવે કે નાખવામાં આવે તો કપાસ, ડાંગર, રાગી, શેરી, ચા, કોફી, કાજુ જેવા પાકો લઈ શકાય છે અથવા તો લેવાય છે. કેમ? કે એમાં ખાતરો નાખવાથી થોડી ફળદ્રુપતામાં વધારવામાં આવે છે. આ જમીનને બીજા એક નામથી પણ ઓળખવામાં છે, જે નામ છે ફળખાઉ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. ફરીવાર આપણે લેકરા એટલે ફળખાઉ જમીન વિશે એકવાર જોઈએ કે ભાઈ લેટરાઇટ એટલે કે લેટિન ભાષાના શબ્દ લેટર એટલે કે ઈટ પરથી પડ્યું છે આ નામ, અને તેનો લાલ રંગ જે છે એ લો ઓક્સાઇડને કારણે હોય છે. એનો લાલ રંગ જે છે એ શાના કારણે હોય છે? લો ઓક્સાઇડને કારણે. પીની થાય ત્યારે આ જમીન એકદમ મુલાયમ માખણ જેવી બની જાય છે, જ્યારે સુકાય ત્યારે કેવી બની જાય છે? એકદમ સખત બની જાય છે. નિર્માણ કેવું કેવી રીતે થયું છે? સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના નિવારણથી આનો જે નિર્માણ અથવા તો ઉદ્ભવ થયેલો છે. કઈ જગ્યાએ જોવા મળે છે? તો ભારતીય દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશના ઊંચાણવાળા ભાગમાં વિકસિત થયેલી જોવા મળે છે. આમાં કયા તત્વો જો વધારે પ્રમાણમાં હોય છે? તો લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમની માત્રા વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ જમીન ઓછી ફળદ્રુપતા ધરાવે છે, પણ તેમાં ખાતર ઉમેરવામાં આવે તો એમાં આ પ્રકારના એટલે કે ભાઈ નાખવામાં ડાંગર છે, કપાસ છે, રાગી છે, શેરડી છે, ચા, કોફી, કાજુ જેવા પાકો લઈ શકાય છે. ઉપરાંત પડખાઉ જમીન તરીકે પણ એને ઓળખવામાં આવે છે. મિત્રો, આશા રાખીએ તમને આ બંનેમાં જે જમીનના પ્રકાર છે એમાં સરળતાથી ખ્યાલ આવ્યો છે, અને આ પ્રકારે તમે જો મુદ્દા પાડી અને તૈયાર કરો તો એકદમ સરળતાથી તમે યાદ કરી શકો. હવે પછીના વિડીયોમાં